હું રાધાનગર માં રહું છું. છેલ્લા 2013 થી એક છોકરા ઉપર ધર્મેશરામ જીટાંક રહેવાસી નાગલપર નું છે. તે મારી દીકરીની પોક્સો કેસમાં છે, છતાંય જજે એને જામીન ઉપર છોડ્યા છે, પરમ દિવસે જ છોડ્યા છે. અને આજે એ બપોરે 3:30 વાગે મારી દીકરી ઉપર છરીથી હમલો કર્યો છે. જીવલે માથામાં છરી લાગેલી છે, હાથમાં ટાંકા આવેલા છે, અને એને પહેલે પણ 2-3 વખત ઇજ્જત લેવાનું લઈ લીધી છે. અને બહુ જ અમને ઘરમાં આવીને પણ છરી લઈને આવે છે. પોલીસ કોઈ દાદ નથી દેતી, ને પોલીસ એમ કહે છે કે અમે છરી તો જોઈ નથી તો અમે કેમ લખીએ. એવી રીતે 2-3 વખત થયું છે, અને આજે પણ અમે 2:30 થી અહીંયા છીએ, પણ કોઈ પોલીસનો હજી ફોન નથી આવ્યો, નથી પોલીસવાળું આવ્યું, ને ડૉક્ટર બી એટલું હાથ નથી ચાલતા. મારી છોકરીને કહે છે કે એ 1-2 વખત અપહરણની પણ કોશિશ કરી હતી, અને મારી છોકરીને કહે છે તું મારી સાથે મેરેજ કર, અને નહીંતર હું તમને બધાને જાનથી માર નાખીશ. અને આવી રીતે 2-3 વખત પહેલાં પણ હુમલા થયેલા છે, અને હમણાં પરમ દિવસે જ એના મમ્મી પપ્પાએ જામીન ઉપર છોડાવે છે, અને એના મમ્મી પપ્પા જ બગાડે છે. અને જજને રિક્વેસ્ટ કરી હતી કે ન જામીન આપો, અમારું શું થશે. તો આવી રીતે આજે આવી રીતે થયું છે. 14 થી 15 કેસ અમે પણ કેસ કર્યા છે, ચોરીના કેસમાં બી છે, અને દારૂ ખુલ્લે આમ વેચે છે, પણ પોલીસ હપ્તા લે છે, અને અંજારની પોલીસ કોઈ બી જલ્દી દાદ નથી આપતી. અને અમે 14 તારીખના પણ અમે ફરિયાદ કરવા ગયા હતા, પણ ત્યારે અમારી કાચી ફરિયાદ લઈને અમને લેટ ગો કર્યો. ત્યારે અમે 2006-2022ના પણ અમે ફરિયાદ કરી હતી, ત્યારે પણ આવી જ રીતે એની પછી પણ આ છોકરો આવી રીતે હેરાન કરે છે, અને પોલીસ કોઈ પગલું લેતું નથી. અહીંયાનું તંત્ર બહુ ખરાબ છે. બસ એ લોકો દારૂનો ધંધો કરે છે, ધર્મેશરામજી ડાક પોલીસ હપ્તા ખાય છે ખુલ્લે આમ, ત્યારે તો એ લોકો કમ્પ્લેટો લખવામાં આટલું લેટ કરે છે. આજે 2-2 કલાક થયા, કોનો જીવ જાય ત્યાં સુધી પોલીસ કમ્પ્લેટ લખવા નથી આવતી. મારી દીકરીને હાથમાં આવી છે ઈજા, અહીંયા છે, માથામાં છે, આંખમાં છે, પેટમાં ધુંબા મારેલા છે, લાતો મારેલી છે, હાથમાં ત્યાં અહીંયા અહીંયા છરીના ઘા લાગેલા છે, મૂંઢ માર મારેલી છે, અહીંયા સ્ટીચ આવેલા છે, છોકરીને ચક્કર આવે છે. અને ડૉક્ટર એમ કહે છે કે તમે ઘરે લઈ જાઓ, તો અમે કઈ રીતે ઘરે લઈ જઈએ, અમારો જીવનો જોખમ છે, એની નાની 4 વર્ષની બેબી છે, પણ પોલીસ કોઈ પગલું લેતી નથી. કે મારી જોડે લગ્ન કર, નકામ બધાને મારી નાખી, એને મને બહુ માર્યું છે, બહુ જ. અમને 2013 થી મને જાનવર માંગે, મને મારે છે, ને જરને ને બધે મૂકી દે છે. એમ કે છે મારો બાપ બેઠો છે, એ કે મને છોડાવારું મારા મા બાપ જ. હું તો એમ જ કહું છું કે આવાને તો ગાડી સજા મળવી જોઈએ, કે આજે તો હું છું, કાલ સવારે બીજી પણ કોઈ હોઈ શકે છે.